ગુજરાત યુનિવર્સિટીના એનિમેશન વિભાગના સત્તર એસી ગાયબ છે જેની ભાળ હજુ સુધી મળી નથી જે એનએસિઆઈના વિરોધ બાદ હવે યુનિવર્સિટીના રજિસ્ટ્રારે એસી ગુમ થવા મુદ્દે તપાસના આદેશ આપ્યા છે અને એસ્ટેટ વિભાગના અધિકારી શૈલેષ ગોસ્વામી પાસે જવાબ માંગવામાં આવ્યો એટલે વિભાગે સમગ્ર મુદ્દે મૌન પાડી લીધું છે જો ગાયબ એસીની માહિતી નહીં મળે તો પોલીસ ફરિયાદ પણ કરાશે જોકે એસ્ટેટ વિભાગના કેટલાક કર્મચારી શંકાના ઘેરામાં છે સત્તર જૂના એસી ગાયબ થઈ ગયા અને જેઓ જવાબદાર છે તેમને ખ્યાલ જ નથી કે એસી ગયા ક્યાં આ સ્થિતિ છે ગુજરાત યુનિવર્સિટીના વહીવટની શું હજુ પણ આપ માતા પિતા બનવા માટે રાહ જોઈ રહ્યા છો ઓએસએસ ફર્ટિલિટી સાથે આપનું માતા પિતા બનવાનું સપનું સાકાર કરો ફર્ટિલિટી ટ્રીટમેન્ટ માટે વિશ્વાસુ અને નિષ્ણાંત અપોઇન્ટમેન્ટ માટે કોલ કરો નાઇન પર તો ઉલ્લેખનીય છે કે છ મહિના પહેલાં એનિમેશન ડિપાર્ટમેન્ટનું થયું રિનોવેશન ત્યારે આ વિભાગના સત્તર જૂના એસી કાઢી લેવાયા હતા અને રિનોવેશન દરમિયાન તે તમામ સ્ટોર રૂમમાં મુકાયા હતા પરંતુ માત્ર સત્તર એસીમાંથી એક પણ એસી હવે સ્ટોર રૂમમાં હાજર નથી એનએસયુઆઈ જ્યારે આ અંગે સવાલ પૂછ્યા તો એસીની જવાબદારી જેના માથે હતી તે એસ્ટેટ વિભાગે હાથ ઊંચા કરી લીધા સાથે જ એનિમેશન વિભાગના વડાએ પણ હાથ ઊંચા કર્યા અને જવાબ આપવામાં સત્તાધીશો હવે ગલ્લા તલ્લા કરી રહ્યા છે